કોલેજ ખાતે મતગણતરી છે. મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પહેલા 26 ટેબલમાં પોસ્ટ બેલેટથી મતગણતરી થશે. રાજકોટ લોકસભા બેઠકના 12,600 મત પોસ્ટલ મારફતે પડ્યા છે. રાજકોટમાં કુલ 12,58,905 મતની ગણતરી હાથ ધરાશે. ઈવીએમમાં દરેક વિધાનસભાથી 14 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી 7 જે વિધાનસભા મત વિસ્તાર છે એની ગણતરી ચાલુ થશે. કુલ 14 ટેબલો એક હોલમાં હોય છે એટલે 98 ટેબલો જે છે એ ઈવીએમની ગણતરી માટે હશે. આ સિવાય એક ટેબલ હશે જે સૈનિકોના જે વોટ આવેલા છે જેને ETBPS કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી 28 ટેબલો હશે. કુલ 12,000થી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલમાં બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે. આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે 0281-299-4788. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 3 લેયર સિક્યુરિટી એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો 1,500થી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે. મહેસાણામાં કોંગ્રેસ